భగవతి శికోత్ర నా సాన్నిధ్యని మలిప పవిత్ర భగవతి జోగమాయ చిందనా బిడాని శికోతర భూరి పిపర వాళి అన్ కర్షిందా దా రావళని శివాని భగవతి బాఠి హోయ్ મિત્રો શિકોતર ના જન પુંજારી કહેવાય માં ભગવતી ની સેવા માં રાત દિવસ 24 કલાક માં ભગવતી ની સેવા માં બેહે એવા મોહનભાઈ રાવળદેવ મનન તમને આ કાર્યક્રમ માટે નહીં પણ એક એવું આપણને આમંત્રણ આપ્યું છે કે માં ભગવતી શિકોતરના દર્શન કરી અને આપણો દેહ પાવન થઈ જાય ભલામણા એવી જગ્યાની માલિપા ભેગા થયા છે. ત્યારે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ભાઈઓ બહેનો બાળકો વડીલો બધાને મારી વિનંતી છે કે જોકે આજના કાર્યક્રમની માલિપા કોઈ કલાકાર બની નથી આવ્યા પણ એક નાચનો બાળક બની અને આ સાનિધ્યની માલિપા મારા શબ્દને પવિત્ર કરવા માટે મોહનભાઈના એમ કહેવાય પુંજારી મોહનભાઈ છે તેમના આ માં ભગવતી જોગમાય શિકોતરના સાનિધ્યમાં મારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યો છું. ત્યારે બધા એક હૃદયના ભાવથી જોરદાર જય બોલાવો અને પછી કાર્યક્રમની શરૂઆત કરી. આજના કાર્યક્રમની મિત્રો મજા એવી છે કે હોનાની હાકળે કદાચ બાંધ્યા હોય ને તો છૂટી જાય એવા કલાકારો એમ કહેવાય મોહનભાઈના એક સંબંધના તાતને બંધાય અને અહીં ભેગા થયા છે. ત્યારે કાર્યક્રમની શરૂઆત કરતા પહેલાં આપ બધાને વિનંતી જોરદાર હૃદયના ભાવથી જય બોલાવો અને પછી કાર્યક્રમની શરૂઆત કરી. બધાને ભાવથી માં ભક્તિમાની જય બોલાવવાની છે. બોલીએ શિકોતર માતકી એટલા બધા માણા બેઠામાં 25% જય બોલાણી. અરે જય તો એ બોલો કે આકાશ પાતે મૃત્યુલોકની માલિપામાં જગદંબા 9 લાખ લોબડી આળ્યું ભલ 1000 ભેળિયા વાળ્યું અને કરોડ કાટાળ્યું. કદાચ માં ભગવતી શિકોતર ગમી ના બેઠા હોય અને પલવાર આ સાનિધ્યની માલિપા આવી અને આપણા આત્માન પવિત્ર ન બનાવે તો મારી ભગવતી જોગ માયા ભૂરી પીપર વાળી કરશન દાદા રાવળની શિકોતરની બાબો જોરદાર હૃદયના ભાવથી બધાને હાથ ઉછા કરી અને જય બોલવાની છે. અને જય બોલવામાં કાંઈ પણ પાપ લાગે એ બધું મારી માથે પણ જય બોલવામાં કસાશ લગાડો શરમ લગાડો તો મુંબઈની માલિપા પાપ થાય એટલું તમારી માથે. બધાને ઉછાત કરી અને ભાવથી જય બોલવાની છે હૃદયના ભાવથી. બોલીએ શિકોતર માતકી કરશન દાદા પંચના દેવની સનાતન ધર્મ કી ઓ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. या देवी सर्वभूते शक्ति रूपेण संस्थितं हृदय रूपेण मास्ति नमस्तस्य नमस्तस्य नमो याद नारायणी. શાંતિ કરણ જગ ભરણ ઘરણ ઘડ્યા નમો યાદ નારાયણી. મળવી સ્વરૂપ
જોકે આજનો કાર્યક્રમ છે એ માં ભગવતીના ગુણગાનનો કાર્યક્રમ છે બાપ. અને માય માં ભગવતી જોક માયા આજ ઊંડવીની એવી ભૂમિ છે બાપ, જ્યાં માં ભગવતી જોક માયા શિકોતર બિરાજમાન હોય જગદંબા, એમ કહેવાય હજારો દુખિયાના દુઃખ ભાંગે, અને એમ કહેવાય માતાજી વાંજિયાના મેણા ભાંગે, એવી માં ભગવતી ભૂરી પીપરની સાંઈડા વાળી શિકોતર બેઠા બાપ. મિત્રો આ જગ્યા એવી છે કુંડવીની, આ જગ્યાની માલિપા કોઈ દુખીઓ કોઈ વાંધીઓ કોઈ કોઠીઓ કદાચ મારી શિકોતરના પટાગણમાં આવે, અને મારી કરશન દાદા રાવણની શિકોતર એવી માં ભગવતી શિકોતર, અને એની શિવા એનો પ્રતાપ, અને હું તો એમ કહેવાય કરશન દાદા રાવણની એમ કહેવાય આ પરિવારને હાથ હાથ વખત વંદન કરું, કે જેના એમ કહેવાય પરિવારની માલિપા કરશન દાદા રાવણ જેવા એમ કહેવાય હીરા પાક્યા હોય બાપ. હો મુખે વાત કરતી હોય કળિયુગ ની માલિપા, ઘણા માણસો એમ કે ભૂવા ખોટા હોય, માતાજી ખોટા, માતાજી અત્યારે ક્યાંય છે જ નહીં. અરે ભલા માણા કોક ને કહેજો, એ એમ કહેવાય સાહિત્યકાર ને કહેજો, વૈજ્ઞાનિક ને કહેજો, કે જો દેવી જોયું હોય ને તો ઊંડવીના અખેડે કરશન દાદા રાવણની શિકોતર પાસે જાય બાપ. અરે કરશન દાદાની શિકોતરનું નામ લે, અને જો એક દી જમી હાંજમાં સમરે, અને દી ઉગે કામ ન કરી દે તો ભૂરી પીપર વાળીને ખોટ બહી જાય બાપ. એવી શિકોતરના સાનિધ્ય માલિપા કાર્યક્રમની શરૂઆત કરવી, માતાજીના ગુણગાનની શરૂઆત કરવી, પણ મા ભગવતીની સ્તુતિ કરી, પણ કેવી મા ભગવતી બાપ.